નમસ્કાર હાર્દિક સ્વાગત છે તમારું એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર આજનો આપણો ટોપિક છે ધોરણ પાંચ વિષય પર્યાવરણ ચેપ્ટર ઓગણીસ બીજ કહે છે ખેડૂતની વાર્તા હું બાજરીનું નાનકડું બીજ છું તેમાં આપણે જોઈએ ઘણા વર્ષો પહેલાં ઈસવીસન ઓગણીસો ને ચાલીસમાં મને એક લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવ્યું હતું મારે તમને મારી વાર્તા કહેવી છે આ વાર્તા મારા એકલાની નથી પણ મારા ખેડૂતભાઈ દામજીભાઈ અને તેમના પરિવારની છે જો હું આજે મારી વાત નહીં કહું તો પછી ક્યારેય નહીં કહી શકું મારો જન્મ ગુજરાતના વનગામમાં થયો હતો તે વર્ષે બાજરીનો પાક ખૂબ સારો થયો હતો ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું અમારો વિસ્તાર અનાજ અને શાકભાજી માટે ખૂબ જાણીતો છે દામજીભાઈ દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે અલગ રાખતા હતા આ રીતે અમારા બીજનો વંશ આગળ ચાલતો સુકાયેલી દૂધીને દૂધીને માટીનો લેપ લગાવી તેની અંદર સારા બીજને રાખવામાં આવતા હતા પરંતુ આ વર્ષે દામજીભાઈએ અમારા બીજને રાખવા માટે નાના નાના ખાનાવાળી લાકડાની મજબૂત પેટી બનાવી અમે જીવજંતુથી સાચવવા માટે અમારી સાથે લીમડાના પાંદડા રાખવામાં આવતા બીજા બીજમાં પણ લીમડાના પાંદડા મૂકવામાં આવ્યા જુદા જુદા બીજને જુદા જુદા ખાનામાં મૂકવામાં આવ્યા તે સમયે દામજીભાઈ તેમના પિતરાઈ ભાઈઓ સાથે રહેતા હતા તે ખૂબ મોટો પરિવાર હતો ગામના લોકો એકબીજાની મદદ મદદ કરતા જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જતો ત્યારે બધા ભેગા મળી કામ કરતા સાથે સાથે ઉત્સવ મનાવતા તે તે સમયના ખોરાકની આ વાત છે શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવતા હતા માટલાને ચુસ્ત રીતે બંધ કરવામાં આવતું પછી કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકી તેને પકાવવામાં આવતું આ ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલા શાકને દેશી ઊંધિયું ઉંબાડિયું કહેવામાં આવે છે હવે આપણે જોઈએ શિક્ષક માટે પ્રકરણની શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ કહે તે માટે તેને પ્રોત્સાહિત કરવા બાજરી એક ઉદાહરણ છે વિદ્યાર્થીઓ પોતાના વિસ્તારમાં ઉગાડવામાં આવતા પાક અને શાકભાજીમાં શું શું બદલાવ આવ્યો છે તે કહી શકે છે તે માટે અવલોકન કરવા પ્રેરિત કરો ઊંધિયાની સાથે માટીના ચૂલા પર બનાવેલ બાજરીના રોટલા ખાવામાં આવે છે કેવો અદ્ભુત સ્વાદ તેની સાથે ઘરમાં બનાવેલ માખણ ઘી અને છાસ પણ હોય છે ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડે છે ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ શાકભાજી ઘરમાં રાખી બાકીના શાકભાજી શહેરમાં વેપારીને વેચી દેતા હતા અનાજ અને શાકભાજી સિવાય ક્યારેય કપાસ પણ ઉગાડવામાં આવતો કપાસમાંના રૂને રેટિયા ઉપર કાતવામાં આવતું અને તેમાંથી તૈયાર થયેલ સુતરમાંથી કાપડ બનાવવામાં આવતું હવે આપણે જોઈએ કહું તો તેમાં છે કે શું તમારા ઘરમાં રોટલી બને છે તે ક્યાં અનાજમાંથી બને છે તો કે હા અમારા ઘરમાં રોટલી બને છે અને તે ઘઉંમાંથી બનાવવામાં આવે છે તમે બાજરી કે જુવારના રોટલા ખાધા છે તમને કેવા લાગે છે તો કે હા મેં બાજરી અને જુવાર બંનેના રોટલા ખાધા છે તે ખૂબ મીઠા લાગે છે ઊંધિયા જેવું શાક તમારે ત્યાં બનાવવામાં આવે છે તેમાં કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે તો કે હા ઊંધિયા જેવું શાક અમારે ત્યાં બનાવવામાં આવે છે અને તેમાં લગભગ બધી શાકભાજીનો ઉપયોગ અમે કરીએ છીએ શોધી કાઢો અને લખો કે તમારા ઘરમાં અનાજ અને કઠોળના જીવજંતુઓથી રક્ષણ કરવા તમે તેમાં શું કરવામાં આવે છે તો તેમાં છે કે અમારા ઘરમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા બચાવવા માટે તેને સમય સમય પર તડકામાં સુકવવામાં આવે છે અને તેને બંધ ડબ્બામાં રાખવામાં આવે છે જુદી જુદી ઋતુઓમાં ખેતીને સંબંધિત કયા કયા તહેવાર ઉજવવામાં આવે છે અને તેમાંથી કોઈ પણ એક તહેવાર વિશે જાણકારી ભેગી કરી અને લખો જેમ કે તહેવારનું નામ તે કઈ ઋતુમાં ઉજવવામાં આવે છે તે કયા કયા રાજ્યોમાં ઉજવાય છે તે ખાસ પ્રકારની વાનગીઓ વપરાય છે અને તે તહેવારને કેવી રીતે ઉજવવામાં આવે છે અને બધા સાથે મળી કે પોતપોતાના ઘરમાં ઉજવવામાં આવે છે તેમાં આપણે જોઈએ કે જુદી જુદી ઋતુ પ્રમાણે કે તેને સંબંધિત અનેક તહેવારો ઉજવવામાં આવે છે તેમાં આપણે જોઈએ કે એક તહેવાર છે લોહડી તો કે તે છે શિયાળાની ઋતુમાં તેર જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે અને તે છે કેટલાય અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામથી તેને ઉજવવામાં આવે છે દાખલા તરીકે આપણે જોઈએ કે તે તમિલનાડુમાં પોંગલ કર્ણાટકમાં એલાબોલા અને પંજાબમાં લોહડીના નામથી તેને ઉજવવામાં આવે છે અને આ તહેવારમાં છે એ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રીતે ખાવા પીવાનું બનાવવામાં આવે છે દાખલા તરીકે આપણે જોઈએ કે બધે જે ગોળ અને તલ છે તે લગભગ બધા જ રાજ્યોમાં ખાવામાં આવે છે અને પંજાબમાં છે આ પંજાબમાં લોકો છે હળીમળીને આ તહેવાર ઉજવે છે એવી રીતના અનેક રાજ્યોમાં છે તે કોઈ પણ એક એક પરિવાર અથવા તો કોઈ એક આખું ગામ ભેગું મળી અને ઉજવે છે તેવી રીતના આપણે જોઈએ કે ગુજરાતમાં છે તે આ તહેવાર તહેવારે છે તે પતંગ ઉડાડવામાં આવે છે તો આવી રીતના છે કે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે તહેવાર ઉજવાય છે પછી આપણે જોઈએ કે તમારા પરિવારમાં વડીલો સાથે વાત કરો અને જો પહેલાં કોઈ ખાસ વાનગી બનાવતી હોય છે અત્યારે બિલકુલ બનતી નથી તો તેના વિશે જાણો તો કે હા હું મારી મમ્મી સાથે મેં વાત કરી અને જાણવા મળ્યું કે તેમના જમાનામાં છે તે તલ અને ચોખાના લોટમાંથી લાડવા બનાવવામાં આવતા હતા જે ખૂબ જ સરસ હતા તે અત્યારે બિલકુલ જોવા મળતા નથી પછીનો પોઈન્ટ છે કે તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા અનાજ કઠોળ અને શાકભાજીની યાદી તૈયાર કરો અને આમાંથી કોઈ એવી વસ્તુ ઉગાડવામાં આવે છે કે જે આજુબાજુના વિસ્તારમાં ખૂબ જાણીતી હોય છે મારા વિસ્તારમાં કેટલી પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડવામાં આવે છે જેવા કે ઘઉં ચોખા કેરી બાજરી મકાઈ આમાંથી કેરી છે એ દૂર દૂર સુધી પ્રસિદ્ધ છે મશહૂર છે હવે આપણે જોઈએ કે જે આ ચિત્રો આપેલા છે તો કે શું તમે આ બીજને ઓળખો છો તો કે હા હું આ બીજને ઓળખું છું તેમાં પહેલું છે એ મકાઈનું છે બીજું સરસવનું છે ત્રીજા નંબર ઉપર છે તે ઘઉં છે અને ચોથું છે તે બાજરીના બીજ છે હવે આપણે જોઈએ સમય બદલાયો વર્ષો ગયા ગામમાં ઘણો બદલાવ આવતા ગયા અમુક જગ્યાએ નહેર દ્વારા પાણી આવી ગયું ખૂબ દૂર નદી ઉપર બંધ બાંધીને તે પાણી નહેર દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવતું પછી વીજળી પણ આવી સ્વિચ પાડો એટલે અજવાળું અજવાળવું હવે ખેડૂતો ઘઉં અને કપાસ જેવા પાક લેવા લાગ્યા કારણ કે બજારમાં તેનો ભાવ સારો મળતો હતો એટલે બીજા પાક જુવાર અને શાકભાજી વાવવાનું બંધ કરી દીધું હવે તો ખેડૂતો બીજ પણ બજારમાંથી ખરીદીને લાવે છે લોકો કહે છે કે આ નવું બીજ છે ઉત્પાદન સારું થાય છે એટલે જૂના બીજ રાખવાની કોઈ જરૂર નથી હવે ગામના લોકો સાથે મળીને રાંધીને કોઈ ખાસ દિવસો પર જ સાથે જમતા હતા જ્યારે તેઓ સાથે જમતા તેઓ જૂના દિવસો યાદ કરતા હતા તે સમયે ખેતરના તાજા શાકભાજી અને અનાજમાંથી બનતો ખોરાક સ્વા કેવો સ્વાદિષ્ટ હતો જ્યારે બીજ બદલાઈ ગયા તો ખોરાકનો સ્વાદ કેવી રીતે રહે દામજીભાઈ હવે વૃદ્ધ થઈ ગયા હતા તેમનો પુત્ર હસમુખ ખેતર અને પરિવારનું ધ્યાન રાખે છે હસમુખ ખેતી દ્વારા જ ખૂબ પૈસા કમાય છે તેણે જૂનું ઘર ફરી નવું બનાવડાવ્યું તેણે ખેતી માટે નવા નવા યંત્રો ખરીદ્યા કુવામાંથી પાણી કાઢવા મોટર પંપ લગાવ્યો શહેરમાં આવવા જવા માટે મોટરસાયકલ ખરીદી ખેતર ખેડવા માટે ટ્રેક્ટર પણ વસાવ્યું બળદોને જે કામ કરતા ઘણા દિવસ લાગતા હતા તે કામ ટ્રેક્ટર એક જ દિવસમાં કરી શકે છે હસમુખ કહે છે અમે ખેતી સમજી વિચારીને કરીએ છીએ અમે ખેતરમાં એ જ ઉગાડીએ છીએ કે જેના ભાવ બજારમાં સારા મળતા હોય ખેતીમાં થતાં નફાથી અમારું જીવન ધોરણ સુધરે છે અને ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધીએ છીએ લાકડાની પેટીમાં બુલાઈને પડેલા મને અને બીજા બીજને શંકા હતી શું આ પ્રગતિ છે તમે તો વિચારતા જ રહી ગયા કે આ કેવી પ્રગતિ અમને અને બળદોને સાવ નકામા કરી દીધા હવે ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે એટલે અમારી કોઈ જરૂર નથી સાથે ખેતરમાં કામ કરતા લોકો પણ બેરોજગાર થઈ ગયા તેઓ કેવું કામ કરીને પૈસા કમાશે તેઓ શેના પર જીવશે હવે આપણે આગળ જોઈએ ચર્ચા કરું તેમાં પોઈન્ટ પહેલો છે બાજરીના બીજે દામજીભાઈ અને હસમુખભાઈને ખેતી કરવાની પદ્ધતિમાં તફાવત જોયો જેમ કે સિંચાઈ ખેતર ખેડૂત વગેરે આ તફાવત ક્યાં હતા તો તેમાં છે કે દામજીભાઈ અને હસમુખભાઈ બંને જુદી જુદી રીતે ખેતી કરતા હતા દામજીભાઈ ખેતીની પરંપરા અપનાવે છે તે ખેતરમાં હળનો ઉપયોગ કરે છે અને તે પહેલેથી જ ભેગું કરેલું અનાજ છે પહેલેથી સાચવી રાખેલું જેનું બીજ છે તે અનાજનો બીજ તરીકે ઉપયોગ કરે છે અને તે છે કે તેની બિલકુલ એકદમ વિરુદ્ધમાં હસમુખભાઈ છે તે આધુનિક ખેતીની રીત છે તે અપનાવે છે તેણે પોતાના ખેતરમાં ટ્રેક્ટરથી ખેતી કરે છે અને તેણે સારા એવા અનાજની બજારમાંથી ખરીદી કરે અને તે ખેતરમાં વાવે છે અને ખેતરમાં સારું એવું ખાતર રાસાયણ છે તે નાખે છે અને તેમણે તે અનાજની ખેતી છોડી દીધી અને જે સારી કિંમતની ન હતી પછી આપણે જોઈએ કે હસમુખ કહી તો કે ખેતરમાંથી થયેલા નફાની અમે પ્રગતિ કરી શકીએ છીએ પ્રગતિથી તમે શું સમજ્યા હસમુખ કહેતો હતો કે ખેતરમાંથી થયેલા નફાથી અમે પ્રગતિ કરીએ છીએ પ્રગતિનો મતલબ વધારે વધારે પૈસા કમાવવા ખૂબ જ સરસ જીવનશૈલી અને સુવિધાઓ હોય છે લોકો પાસે આધુનિક સુખ સુવિધાઓ અને બાળકોને સારી સ્કૂલમાં ભણાવવા એ એ બધું છે તે પ્રગતિ છે હવે જોઈએ કે તમે તમારા ગામ કે વિસ્તારની કેવા પ્રકારની પ્રકારની પ્રગતિ જોવા માગો છો તો હું છે એ મારા ગામની પ્રગતિ જેમ કે ચોવીસ કલાક વીજળી સારા મકાન સારી એવી સ્કૂલ કોલેજ હોય પછી ગામમાં સારી એવી હોસ્પિટલ હોય મોટો બધી બગીચો હોય અને ગામના બધા લોકોને રોજગારની તકો મળે એવી પ્રગતિ જોવા માગું છું ઈચ્છું છું હવે આપણે જોઈએ વધુ અને વધુ ખર્ચાવું છેલ્લા વીસ વર્ષમાં તો બધું બદલાવ વધુને વધુ બદલાવ આવવા લાગ્યો હતો ગાયો અને બળદ વ વગર ખેતરમાં છે એ ખાતર માટે છાણ પણ હતું નહીં હસમુખે મૂંઘા ખાતર ખરીદવા પડતા હતા નવા પ્રકારના બીજ એવા હતા કે પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હતા પાકને જીવજંતુઓથી બચાવવા માટે દવાઓનો છંટકાવ પણ કરવો પડતો હતો શિક્ષક માટે માટે છેલ્લા વર્ષમાં ખેતી કરવામાં કેવા ફેરફારો થતા હતા તેના કયા કયા કારણો હોઈ શકે તે બાળકોના અનુભવને આધારે ચર્ચા કરો વર્તમાનપત્રમાં આવતા ખેતીના અહેવાલનો પણ ઉપયોગ થઈ શકે અરે તેની ગંધ કેવી ખરાબ છે અને હસમુખના મોટાભાગના પૈસા દવાખાતર અને બિયારણ પાછળ ખર્ચ થવા લાગ્યા નહેરના પાણી પણ ઓછા થવા લાગ્યા બધા ખેડૂતો જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરી મોટર પંપથી પાણી ખેંચવા લાગ્યા ખર્ચા ઉપર ખર્ચા વધતા ગયા ખર્ચને પહોંચી વળવા માટે બેંકમાંથી લોન લેવામાં આવતી જે નફો થતો તે લોન ભરવામાં જતો રહેતો મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હતા એટલે કપાસના ભાવ પહેલાં જેવા જ ઊંચા ન હતા જમીન પણ પહેલાં જેવી જ ન હતી એકનો એક જ પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનને એટલું નુકસાન થયું હતું કે હવે ત્યાં કંઈ સારું ઉગી શકે તેમ ન હતું ફક્ત ખેતી પર ગુજરાન ચલાવવું હવે ખૂબ જ મુશ્કેલીભર્યું બન્યું હતું હસમુખ હવે પહેલાં જેવું નથી રહ્યો તે સતત ચિંતામાં અને ગુસ્સામાં રહેતો તેનો ભણેલો દીકરો પરેશ ખેતી કરવા માગતો નથી બેંકની લોન પૂરી કરવા તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો તે ઘણી વખત મોડી રાત સુધી ઘરે ન આવતો ક્યારેક ત્રણ ચાર દિવસ સુધી બહાર રહેતો એક દિવસ તે ઘરમાં કંઈક શોધી રહ્યો હતો તેણે તેની માતાને પૂછ્યું બા દાદાજીની લાકડાની પેટી જેમાં બીજ રાખતા હતા તે ક્યાં છે તે ટ્રકના સાધનો મૂકવા કામ આવશે હવે તેમને તેમને સમજાયું ને મેં શા માટે મારી વાર્તા કહી ચર્ચા કરો અને વિચારો તો કે હસમુખના ખેતરનું થોડા વર્ષો પછી શું થઈ ગયું તો ઘાસમુખના ખેતરમાં છે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વપરાશથી જમીનને છે ઘણું બધું નુકસાન થયું હતું હવે ત્યાં સારું અનાજ ઉગી શકે તેમ ન હતું ફક્ત ખેતર ઉપર હવે તો ખેતર ઉપર ગુજરાન ચલાવવું પણ ખૂબ મુશ્કેલી ભર્યું હતું હવે આપણે જોઈએ શિક્ષકો માટે વિદ્યાર્થીઓ પ્રગતિ અને વિકાસ વિશે શું સમજીએ આ બાબત વિદ્યાર્થીઓ પોતાના શબ્દોમાં વિચારી શકે તે માટે પ્રોત્સાહિત કરો આ સાથે દુનિયામાં થઈ રહેલી ચર્ચાઓને પણ જોડવી જેમ કે વિકાસશીલ દેશોમાં ખેડૂતોની જરૂરિયાતો પરંપરાગત બિયારણ ખેતીને બચાવવાના ઉપાયો કુદરતી ખાતરો અને દવા વગેરે વગેરે ઉપર કોનો અધિકાર ખેડૂતોનો કે મોટી મોટી વિદેશી કંપનીઓનો હવે આપણે જોઈએ પોઈન્ટ કે દામજીભાઈના દીકરા હસમુખે તેના પિતાજીની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું હસમુખનો દીકરો પરેશ ખેડૂત ન બનતા ટ્રક ચલાવી રહ્યો છે તેણે આવું શા માટે કર્યું તો તેમાં જોઈએ કે દામજીભાઈના દીકરાએ હસમુખે તેના પિતાજીની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું પરંતુ હસમુખભાઈનો જે દીકરો છે પરેશ તે ખેડૂત ન બનતા ટ્રક ચલાવી રહ્યો છે કારણ કે વધારે પડતું ખાતર અને રાસાયણના ઉપયોગથી અને એક જ ફસલ એટલે કે પાક છે તે વારંવાર ઉગાડવાના કારણે ખેતરની છે જે ઉત્પાદન શક્તિ છે તે ઓછી થઈ જાય છે અને તેને કારણે ખેડૂતો દ્વારા કપાસનું વાવેતરના કારણે તેમની કિંમત પણ ઓછી મળતી હતી અને આને હિસાબે તેને છે જે બેંકમાંથી લોન લીધી હતી તે પણ ભરવી ખૂબ મુશ્કેલ થઈ ગઈ હતી તેમનું જીવન છે તે જીવવું અશક્ય બની ગયું હતું આ બધું જોઈ અને હસમુખભાઈનો દીકરો છે પરેશ તે ખેતી કરતો નથી અને તે છે ટ્રક ચલાવે છે બીજને પોઈન્ટ બીજો છે કે બીજને લાગતું હતું કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી તમને શું લાગે છે તો કે હા હું માનું છું કે બીજનો શક છે એ સાચો હતો ખેતીની નવી નવી પદ્ધતિથી ખેતરમાં બીજે જે પ્રાકૃતિક સંસાધનોનું શોષણ થાય છે અને જેને કારણે ખેતીની જે ઉત્પન્ન શક્તિ ઉર્વર શક્તિ છે તે તે ખોઈ બેસે છે અને તે ખેતી છે તે ધીરે ધીરે બંજર થઈ જાય છે અને એક મશીન છે એ માણસથી વધારે કામ કરે છે પરંતુ તે કેટલાય લોકોને બેરોજગાર પણ થઈ જાય છે અંતઃ તે એક તરક્કી લાગે છે પણ તે વાસ્તવમાં તરક્કી નથી પોઈન્ટ પછીનો છે કે શું તમારી આસપાસ એવો કોઈ બદલાવ થાય છે કે જેને પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ હોય જો હા તો તે બદલાવ કયો છે તો કે હા ખૂબ જ સારો બદલાવ હોય છે જેમને આપણે તરક્કી કહીએ છીએ પણ હકીકતમાં તેનાથી છે તે તરક્કી નથી થતી પણ હકીકતમાં તેનાથી નુકસાન પણ વધારે થાય છે જેવી રીતે આપણે જોઈએ કે એક ઝૂંપડપટ્ટીને હટાવી અને ત્યાં મોટી બધી હોટલ કે મોલ બનાવવામાં આવે તો આપણે ત્યાં જોઈએ કે અનેક વ્યાપારિક કેન્દ્ર તો બની જાય છે પરંતુ જે લોકો ઝુંપડમાં ઝૂપડપટ્ટીમાંથી બીજી જગ્યાએ ત્યાં રહેવા માટે ગયા હોય છે તે લોકોને છે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હવે આપણે જોઈએ કે ચર્ચા કરો નહીં લખો તેમાં છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી ખેતીના ફાયદા અને ગેરફાયદા આપણે જોઈએ કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી ખેતીમાં ઘણા બધા ફાયદા થાય છે તેમાં જોઈએ કે શરૂઆતમાં તો તેમાં ખૂબ સારું ઉત્પાદન થાય છે પછી ઓછી મહેનતે આપણે છે પાક વધારે લેવું પડે છે તેમાં કામ કરવાની પણ ઝડપ આવી જાય છે અને તેમાં છે વધારે માણસોની પણ જરૂર પડતી નથી અને થોડા દિવસોમાં આપણે વધારે કામ લઈ લઈ શકીએ છીએ આવા ફાયદા છે તો સામે એટલા ગેરફાયદા પણ છે કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા છે તે ઓછી થઈ જાય છે અને અનાજ છે એ સારું ઊગી શકતું નથી અને ખેતી પર આપણે ગુજરાન ચલાવ ચલાવવું પણ ખૂબ મુશ્કેલ થઈ જાય છે હવે આપણે જોઈએ કે સજીવ ખેતીના ફાયદા પછીનું છે કે વર્તમાનપત્રમાં આવતા ખેતી અને ખેડૂતો વિશેના અહેવાલ ભેગા કરો ચાર્ટ પેપર ઉપર ચોંટાડો અને તેના વિશે ચર્ચા કરો હવે આપણે જોઈએ પ્રોજેક્ટ તમારા મનમાં ખેતીને લગતા કયા કયા પ્રશ્નો ઉદભવે છે જૂથમાં ભેગા મળી પ્રશ્નો બનાવો અને જુદા જુદા ખેડૂતોને મળીને જવાબ મેળવો જેમ કે ખેડૂત વર્ષમાં કેટલી વખત પાક લે છે ક્યાં કયા પાકની ખેતી કરે છે ક્યાં ક્યાં અને દવા વાપરે છે અને પાકને કઈ રીતે અને કેટલું પાણી આપે છે પ્રોજેક્ટ બીજો છે કે તમારી આસપાસના ખેતર અને વાડીની મુલાકાતનો તેનું અવલોકન કરો અને ત્યાંના લોકો સાથે ચર્ચા કરો અને તેનો અહેવાલ તૈયાર કરો પછીનું છે શિક્ષક માટે કે વિદ્યાર્થીઓ આજની આધુનિક ખેતીથી પરિચિત થાય તે જરૂરી છે પરંતુ આજની ખેતીથી આરોગ્ય જમીન વગેરેને જે નુકસાન થઈ રહ્યું છે તેના પર પ્રકાશ પાડવો ખૂબ જ જરૂરી છે હાલના સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખી સજીવ ખેતીની ચર્ચા કરો ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીઓને ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લીધી અને તેનો અહેવાલ લખ્યો તે તમે પણ વાંચો હવે આપણે જોઈએ વાડી ગામ અમે દૂરથી ઝાડ જોયા બાપરે એક નાળિયેરના ઝાડ પર કેટલા બધા નારિયેળ હતા અમને લાગ્યું કે તે બજારના મોંઘા રાસાયણિક ખાતર દવા વાપરતા હશે પરંતુ વાડીમાં જોયું તો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા બધી જમીન પર સુકાયેલા પાંદડા જંગલી છોડ અને ઘાસ પથરાયેલું હતું કેટલાક છોડ ઉપર સુકાયેલી ડાળીઓ જોઈને લાગ્યું કે જીવજંતુ ખાઈ ગયા હશે ક્યાંક ક્યાંક રંગબેરંગી પાંદડાઓવાળા છોડ જોયા આવું કેમ થયું હશે ભાસ્કરભાઈએ કહ્યું કે આ ક્રોટોનનો છોડ છે તેના મૂળ જમીનમાં ઊંડી સુધી જઈ શકતા નથી તેના પાંદડા કરમાવા લાગે છે ત્યારે એમને ખબર પડી જાય છે કે તેમને પાણીની જરૂર છે તેમણે કહ્યું કે અમે ફેક્ટરીમાં બનેલા ખાતરનો ઉપયોગ કરતા નથી તેમની જમીન ફળદ્રુપ છે કારણ કે લીલા સુકા પાંદડા ઘાસ સળવાથી અને અળસિયામાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે તેના કારણે જમીન પોચી બને છે જેમના મળથી જમીન ફળદ્રુપ બને છે અને હવા તથા પાણી સરળતાથી જમીનમાં જઈ શકે છે પ્રમીણી શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરી તેમણે બગીચામાં એક ખાડો ખોદીને તેમાં અળસિયા રાખ્યા છે રસોડામાં વધેલા ખોરાક શાકભાજી અને ફળોની છાલ પાંદડા વગેરે તે ખાડામાં નાખે છે અળસિયા તે બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે તે ખાતર બીજા છોડવાઓને આપવામાં આવે છે જેથી તેમ તેમનો વિકાસ સારો થાય છે અને તેમને બજારમાંથી ખાતર લાવવું પડતું નથી જોયું કેવી રીતે મફતમાં ખાતર તૈયાર થઈ જાય છે પછી અમે વાડીમાં ઉગેલા ફળો ખાધા કેવા સ્વાદિષ્ટ ફળો હતા ખરેખર એક અલગ પ્રકારની ખેતી વિશે જાણીને ખૂબ મજા આવી જૂથના સભ્યો હતા પ્રફુલ્લ હંસા કૃતિકા ચિરા પ્રવીણ વર્ગ પાંચ ક હવે આપણે જોઈએ બાજરીના બીજની સફર ખેતરથી થાળી સુધી ચિત્રને જુઓ અને દરેક ચિત્રમાં તમે શું જોઈ શકો છો તે કહો ચિત્ર એકમાં બાજરીના ડુંડા ખાંડણીયામાં રાખ્યા છે તેને સામેલા આપણે ખાંડવામાં આવે છે તેમાંથી ડુંડામાંથી દાણા અલગ પડી જાય છે અને અલગ કરેલા બાજરીના દાણા તમે ચિત્ર ત્રણમાં જોઈ શકો છો આજે આ કામ હાથથી નહીં પરંતુ મોટા થ્રેસરથી કરવામાં આવે છે જેનો આપણે ટેકનોલોજીને કહી કહીએ છીએ હવે આપણે જોઈએ કે ચિત્ર એકમાં થળ કાપવામાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે તો આ આપણે જોઈએ મિત્રો કે જે ચિત્ર છે એ પાછળના એટલે કે પેજ નંબર એકસો એક્યાસી ઉપર આપેલા છે તે પ્રમાણે આપણે જોઈએ કે ચિત્ર એકમાં છે થળ કાપવા માટે તે દાતરણાથી થળ કાપવામાં આવે છે પછીનું છે ચિત્ર ચારમાં તમારા વિચારે ચક્કીમાં ઘંટીમાં શું થઈ રહ્યું છે તો તમારા વિચારે ઘંટીમાં છે તે બાજરી નાખવામાં આવે છે અને તેનો લોટ તૈયાર થાય છે તો હજુ એ ચિત્ર પાંચ અને છમાં કઈ પદ્ધતિથી કણક એટલે કે લોટ બાંધેલો છે તે તૈયાર કરવામાં આવે છે તો આપણે જોઈએ કે ચિત્ર પાંચમાં છે તે એક તપેલામાં કે એક થાળીમાં લોટ ચાળી અને રાખવામાં આવે છે અને તેમાં પાણી ઉમેરતા જઈ અને એક કણક એટલે કે લોટ બાંધવામાં આવે છે અને તે છે તે લોટ બાંધેલો જે કણક છે તે ચિત્ર છ માં દર્શાવવામાં આવ્યો છે ચિત્ર એકથી નવ જુઓ વિચારો અને તેના આધારે એક નોંધ તૈયાર કરો અત્યારે લોટ કેવી રીતે દળવામાં આવે છે તો આપણે જોઈએ આઈ એ મરકે મિલાંબર ક્લોટ રિનોલ ને અર્પર્ણા આથી બધા ચિત્રો અહીં આપેલા છે અને હવે આપણે જોઈએ કે આપણે તેમાં તેમાંથી શું શીખ્યા તો કે આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે તેવું કેવી રીતે કહી શકો છો બાજરીના બીજની વાર્તા અને વડીલો પાસેથી મળેલી જાણકારીના આધારે લખો પોઈન્ટ બીજો છે કે જો બધા ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો શું થાય તેમાં છે કે જો બધા જ ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો પાક એટલે કે ફસલ ઉગાડવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આપણે અલગ અલગ પ્રકારની વસ્તુઓ ખાવા ન મળે આપણે બધા એક જ પ્રકારની વસ્તુઓ ખાઈ અને થાકી જઈએ અને ભોજન છે એ આપણા જીવનની મુખ્ય આવશ્યક વસ્તુ છે એટલે જો એ આવી સ્થિતિ બની જાય આવી જાય કે એક જ વસ્તુઓ ખાવી પડે તો દુનિયા છે આપણને બેસવાદ લાગે દુનિયા બેસવાદ થઈ જાય તો હવે આપણે જોઈએ શિક્ષક માટે કે આપણે ટેકનોલોજી શબ્દનો અર્થ ફક્ત મોટા મશીનો કે યંત્ર પૂરતો સીમિત સમજીએ છીએ પ્રક્રિયા કે રીત પણ ટેકનોલોજી છે જેના જેના માટે આપણે તકનીકી શબ્દ પ્રયોગ કરીએ છીએ જેમ કે લોટમાંથી કણક બાંધવી કે લોટને ઘૂંટવો પણ તકનીકી છે કે આ બાબતે વર્ગમાં ચર્ચા કરી સમજ કેળવવી લોટને ચાળવું ધીમે ધીમે પાણી રેડતા જઈ ગૂંટતા જવું પછી કણક તૈયાર થઈ જાય ત્યારે બધો ભેગો કરી ભેગો કરી લેવો આ બધું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે પરંતુ પ્રક્રિયા તરીકે સમજવું ખૂબ જરૂરી છે વિદ્યાર્થીઓને તેના શબ્દોમાં રજૂ કરવા પ્રોત્સાહિત કરો થેન્ક યુ મિત્રો